રામ રામ. હાલો હાલ તો ખીચડી લેતા હતા અહીંયાથી. હાલો રામ રામ. આવતાર્યો અહીંયા આવતાર્યો. આ શું એ ખીચડી છે? રામ રામ. શિયાળો એટલે શેનું શાક છે? રીંગણ. બરાબર. આખા રીંગણા સીટમાં અને બુંદીનો પ્રસાદ છે. હા, રાજસ્થાન થી. હા, ડુંગરપુર જિલ્લામાં. હા, કરાવાડા ગામ થી. શું માનતા હતી? બાબાનું અવતરણ થયું એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. હું સેક્ટર 25 ગાંધીનગરમાં રહું છું. છેલ્લા 2 વર્ષથી મારી વાઇફને પ્રેગ્નન્સી નથી થતી. મેં ડબુડીમાની પાછા રાખી છે. માનતા એ પૂરી થઈ છે એટલે ડબુડીમાની માનતા રાખી અને પૂરી થઈ ગઈ. હા, એટલે આજે બાબો છે મારે. ડબુડીમાની માનતા માનવાથી 2 વર્ષથી જે પ્રેગ્નન્સી રહેતી નથી, 2 વર્ષથી ડબુડીમાની માનતા માન્યા પછી એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. માનતા પૂરી કરવા આવ્યો. મેલડી નું કર્યું આ સુધી ગળા ઉતરી. મેલડી માં શબ્દ નતો આવ્યો. બીજા બીજા દેવ ને કેતા હતા પણ મેલડી નું આખું કીધું પડે. તમારી પાસે અમારી ઈચ્છાથી માં છે. તારી મેલડી, તારી મેલડીનું તારા ઘરમાં આ સુધી દુઃખ. છેલ્લા 30 વર્ષથી તમારા ઘરમાં દુઃખ. કુટુંબનો લયંઘાત કરવું પછી તમારા 3 ડોહાનો વસ્તાર અને 3 ડોહાના વસ્તારમાં ઘર ગણવા જવું તો 9. બરાબર. આ 9 ઘરમાં દુઃખ. આ 9 ઘર દુઃખી થયા તો આજે જૂના ઘરથી તમારી ઉત્પન્તિ. 3 ડોહા પણ 3 ડોહાના બાપ 2. એકનું નખો જો, એકનો વસ્તાર. બરાબર ને? આ તમારી ત્રીજી પેઢી એટલે તમારા દાદાથી તકલીફ ચાલુ. દાદાઓનું કર્મ કરેલું તમારું બધાને ભોગવવું પડ્યું. તમારા જૂના ઘરમાં તમારું મેના ડોશીવાળું જૂનું ઘર અને જૂના ઘરમાંથી તમારી તકલીફ. હા ભાઈ, મૂળજી સ્વામી અમારી આ ઘરમાંથી જેટલા વેરયા જેટલા બહાર જાય એટલા થોડા સુખી અને ગોમ રહે એટલા. હા ભાઈ, આ તકલીફો હેડી છેલ્લા 30 વર્ષથી વધારે અને એમાંથી 5 વર્ષ તમે ડટી ગયા. હે, 5 વર્ષ ડટી ગયા મતલબ 5 વર્ષ તો પુષ્કળ. હા ભાઈ, ખાવાના 2 ટાઈમ મળ્યા પણ વધ્યા નહીં. લેવાના કોના દોરે નેકરે નહીં પણ હાલવાના થયા. હા ભાઈ, તમારી છોડીએ દુઃખ, દીકરીએ તકલીફો. આ સુધી હોધવા નીકળ્યા પણ છંદવાડી સધી, જે કકુ અમીરવાડી સધી, પાટણની સધી, સધી શીકોતર નહીં પણ સધી. આ સધી તો હાથમાં આવી પણ સધીનો ન્યાય હજુ બાકી ને બાકી. જેમ કે તમારા ઝઘડા, તમારા ભાઈના ઝઘડા, તમારા ઘરના જૂના ઝઘડા અને એ ઝઘડા હજુ ચાલે છે. તમે અપયા તોડી નાખ્યા. અપયો ખોર પડે ને? મેં હમણાં પહેલા જ પૂછ્યું કે દેવગતિ ખોર પડે. દેવગતિ ખોર પડતી હોય તો અપયો ખોર પડી જાય. અપયો દેવની ભાષા. આ બોલા બેહાડ્યા એ પછી ની વસ્તુ
પૂર્વજ હરાવાનો શબ્દ છે મારો, હું હરાવાનો શબ્દ નાખું નાખ્યા ભાઈ ચાણો તમે નાખ્યા બે ત્રણ વાર નાખ્યા તો શું તમારો પૂર્વજ તમને ગમતો નતો? તમારા પૂર્વજ ઉપર તમારો દાદો કે તમારો બાપ જીવતો હોય તો તમે ઉદ્ધાર્થ મિલ્યા જીવ ચાલે તમારો? શું કે તમે પૂજા જેટલી થાય બે ટાઈમ ખાવા આલો ના આલો? વૃદ્ધાશ્રમ મેળવા જવાય નહીં તો આજ તમારા પૂર્વજ ના ભુવા ના ગીજે થી નાખ્યા. શું ભુવા નું બગડ્યું? તમારું બગડ્યું. પૂર્વજ ના નાખ્યા ભાઈ તકલીફો વધી ઓછી થઈ? તો એ પૂર્વજ જીવો કે ના જીવો? ના જીવો. જીવો હોય તો તકલીફ કોણ આલે ભાઈ? સ્વામિનારાયણ આચુ મારી. એટલે એ પૂર્વજ ની તકલીફો વધી, પણ પૂર્વજ પૂર્વજ ના હરાયો, પૂર્વજ ના એક નહીં ત્રણ વાર હરાયો, ત્રણ વાર હરાયો તે છતાં પૂર્વજ ના જીવો. શમ કે પૂર્વજ ના પૂર્વજ ભગવાને જવા નતો આલ્યો, ભગવાને પૂર્વજ ના ધરતી પર ઉતાર્યો તો એના પૂજા કરવા માટે, એને હરાવવા માટે નતો એને તૈયાર કર્યો પૂર્વજ ને. સ્વામિનારાયણ તો એ પૂર્વજ ને તમારે બિહારીને પૂજવો પડે, પણ તમને તમના પૂર્વજ નડે એવું ભુવાએ કીધું હા ભાઈ. પણ પૂર્વજ નો ગુનો નતો કર્યો એના પેલા પૂર્વજ શું કરવા નડે? પૂર્વજ એકે વાર નતો હરાયો તો સુધી તમને ઓલા નડે ભાઈ? નડે તો તમને કોક બીજું નડતું હતું એટલે તમે દોરાવા જા, અને એટલે ભુવાન બોલાયો, અને ભુવાન બોલાય એટલે સીધો પૂર્વજ દેખોણ્યો સસ્તો ને સીધો, એ એકદમ સસ્તો પૂર્વજ. પણ એને કાળા ધાબળાવાળી આ મસાણી મેરડી ના હોતી આલ્યા સુધી એ આ નખો જ ને કીધી ને ત્રીજી પેઢી તમારા બે ડોહાન એક ડોહાન નિર્વળ જીવ અને એક ડોહાનો તમે વસ્તાર, એ નખો જલી મસાણી મેરડી આ સુધી કોઈ હોતી આલી. અને મારા પ્રવચન મારા સંતિ માય મસાણી મેરડી તમને મળી અને હોધી મસાણી મેરડી નિરાકરણ કર્યું ભાઈ તમે મસાણી મેરડી નો છેડો ના અડતો હોય હા ભાઈ. એટલે મસાણી મેરડી ને આમ ખાલી ખાલી એક વખત અગરબત્તી દિયાબત્તી કરવાની ચાલુ કરી દેશે તો તમને રસ્તો આપોઆપ મળી આવશે, તમારા બીજી દેવ દેવતા ના તમારા ગુનાય મળી આવશે. કદાચ મને માનતા હોય વિશ્વાસ કરતા હોય તો એમથે એમથી તમને કોઈને ખબર નહીં કે અમારા મેરડી દાદા વડદાદા નહીં કે છે એ ખબર નહીં, તે છતાંય અમથો અમથો કરી દેશો ને દીવો ખાલી તેલનો અને નારીઓ લાવીને લાપસીનો આલશો ને તો એ તમને હાચા રસ્તે હાસા પાટે ચડાવશે અને ભવિષ્યમાં મારા આયા સ્વામી મારા જોડે આવવાની જરૂર પડશે નહીં. બીજા મળી ગયા કેટલા ટાઈમ થી પ્રયત્ન કરતા હતા? ત્રણ વર્ષથી નતા મળતા. કેટલા વાર રિજેક્ટ થયા? ત્રણ વાર રિજેક્ટ થઈ ગયા. છેલ્લો ચાન્સ હતો અને એમાં તમે માનતા માની અને પાસ એટલે મળી ગયા વિઝા. કયા દેશ ના? ત્રણ વખત જે રિજેક્ટ થઈ ગયા માતાની માનતા થી મળી ગયા માનતા પૂરી કરવા. દીપિકા છે, હું અમદાવાદ થી આવું છું અને માડીએ મને સર્વદોષ જાહેર કર્યો એ પછી મને બે જ અઠવાડિયાની અંદર જ નોકરી મળી ગઈ અને જેવી મને નોકરી જોઈતી હતી એવી જ મળી. મને દર રવિવાર અને સોમવારની રજા જોઈએ છે. સોમવાર માટે જે સર્પદોષના ઉપવાસ હોય
એના માટે સોમવારની જે રજા જોઈએ એ માડીને મેં ખાલી અરજ જ કરી હતી, નથી કોઈ માનતા માની કે કંઈ નહીં, પણ માડીએ મને નોકરી અપાઈ દીધી જેવી મને જોઈતી હતી, જેટલી રજા જોઈતી એ બધી રજા જોઈતી હતી એટલી બરાબર. એટલે દોસ્તો મારો ફળ્યો, હા 14/7/2018 માડીએ 2019 માડીએ મને સર્પદોષ જાહેર કર્યો અને 25/7/2019 મને નોકરી મળી. એક જ અઠવાડિયાની અંદર, એક જ અઠવાડિયાની અંદર મને પણ જોઈતી સેલરી વાળી અને જેટલી રજાઓ જોઈએ એટલી. સોમવારની ખાસ રજા જોઈતી હતી સર્પદોષના ઉપવાસ માટે. બરાબર, રામ રામ મારી. દીવો કરીને તરત દીવો તો ફરગાવ્યો ને, એના પેલા તો ચીપલી નોકરી છોકરું મોકલું જ માગે એ ના મેળાવે, એ તો ભાવથી ને ભાવથી પ્રેમથી કરવો પડે ગોડા. અને એ લગાતાર કરવાનું, ગણવાનું નહીં કે આટલા તારા દીવો કર્યો, ના ગણવાનું એનું કામ છે તારા દીવના પૂજવાનું. તો દીવનો હોળમાં રાખવાનું, હોળમાં લેખવા પડે ને, દીવનો જોડે રાખવાનું તો એ પૂછવાનું જ ના હોય દીવનો, હે કેટલા દાડા સારું કરી તું દીવન આવું કે હોય જ નહીં કે કેટલા દાડા દીવા કરું તને તું સારું કરી, આવું કશું વિચાર ના લાવે ગોડા મગજમાં. હા ઓ તાર પૂર્વજ તો સારું કરજે, પણ પૂર્વજના જોડે છે ને તાર એક બે તહીં તહીં ને બે ચાર ને ચાર ને પોચ ઘર થાય તારા કુટુંબમાં આપો થાય ના થાય. આ પોચે ઘર ના મેં સોની મેળી લાગે છે જે પાછું. હા ભાઈ, ઓ બીજા મિતન કીધી એક દાર પૂર્વજ કીધો ને, એ પૂર્વજે હા છું ના મેળી કીધી મેળી હા છે. હવે તું આવતી વખત પૂછશે ને તો મિતન બીજું કહી હશે એ રીતો એટલે બીજું એટલે આ ભૂલ અને બીજું નહીં આ તો હા શું તો ત્રીજું કહી એમ તમે રોજ પૂછશો ને એટલે જેટલું હશે હું દહ હશે તો દહ રવિવાર હું દહે દહ કહી પૂછપૂછ કરીશું, પણ એકનું એ નહીં કરો તો દહે દહ કહી જરા બધા થઈ જમ. હું એક પરિવાર કહું એટલે ભરતું આવવાનું સમાધાન કરતું રહું, હા અને તોની ના થાય તો મને બીજું પૂછવાનું નહીં. હા ભાઈ, આ દરેકને લાગે તને કર ના લાગે બધાને તો યાર પૂછી બધા અમારે દુખ્યો દુખ્યા આવાથી મટી ના જાય. હા ભાઈ, આ રૂમાલ બધા ફોલ્લા પડી ગઈ ચૂનો નાખો ચા ફોલ્લા પડી પૂછ્યું જીત કરી પૂછ્યું એટલે હું કહ્યું નડવાવડું તમારું દેવું બતાવું કે આ નડસ તમને ના નડસ તો આ કરજો અને તમારે ઘેર તમારી મજબૂરીઓના કારણે તમે ના કરી શકો ને એટલે પેલો પેલું દેવ દીબાંગથી વધારે મારશે બહુ જ મારશે તકલીફો આવતી ના કરતા ડબલ મારશે. જેમ કે તમે નતા જોણતા તો આવી બરાબર હતું, પણ શું એ જોણ કરીને તમે કશું ના કર્યું તમારી મજબૂરીમાં એટલે પછી તકલીફ તમને વધારે આવે. બસ તમને એવું થાય કે રવિવાર જવાથી અમારે વધારે છે આ એમાંનું ગ્રંથી થાય તમારી એટલે તમારાથી થાય હોય દેવનું તો પૂછો ને દેવનું તો થાય તાણ ભાઈ ભેગા હોય તારા ત્રણે ત્રણ ભેગા થા હા ના થાય ગોડા હે એક થાય ને બીજો ના થાય તો શું કરું કે તો તારી માતા એને નડશે તને નડશે એના કરતો દેવનો ન્યાય કરવો હોય તો ભાઈ ભેગા થઈને કરો તો જ થાય નકર ના થાય કોઈનો ના થાય. પછી તમે ભક્તિ કરો ભક્તિ તમારી ટકર ટકર ગાડું ચાલતું ચાલ્યા કરો. તો તું માતાનું પૂછું છું તો માતાને તો આવું ને કરીએ તો એના કરતા તું મને ધીરે ધીરે મારી આ તારા પેલ ભક્તિ રાખ્યો તો મને દીધા તારે તું મારો થયો તો હું તો નોકરી લઈ આવું બીજું શું લઈ આવું તારે નોકરીની જરૂર હતી નોકરીની જરૂર છે ને બોલો અને તારો તારો સમય છે ને તારો સમય 5 વાગે પડી જશે હે 5 વાગે તારા એકદમ દાડા ખરાબ થઈ જાય હજુ તારા 2.5 વર્ષ બાકી છે કેમ કે તારા ઉપર હાડા હાથની પણ હોતી છે પણ હતી ખબર પડે ને પણ હતી અને મંગીવાળી પેલી શનિદેવવાળી પણ હતી તારી એ પણ હતી તારા 5 વાગે સમય ખરાબ તને ખબર છે કે નહીં કે એ ભાઈ તારા લૂંટી ગયું તારા તારા જો તારા લોખંડ તો પડતું નહીં તને ખબર છે કે લોખંડની તને ગાજી લોખંડ તારે 2 ગાજી આ લોખંડ તને પડતું નહીં તારે બેના કજિયા વધારે થઈ ગયું કે ભાઈ તારા પૈસા અટકતા નહીં તારા આજે કોઈના જોડે સંબંધ રહ્યું નહીં નહીં ભાઈ એના જોડે કે નહીં મિત્ર જોડે તારા મિત્ર તના પૈસા ઉછી ના લે મિત્ર પાસે હાલતા નહીં જો ફટાફટ બોલું છું હાથ તો ખૂબ સાચી વાત 100% સાચી વાત એ આલેલા કોઈ હાલતું નહીં આજ તારા હાથમાં છે ને પૈસા ઘણા છે પણ હાથ ઉપર નહીં ભાઈ ના લે કોઈ હાલતું નહીં તારે હે અને અત્યારે તારો તારથી તું જેને રાખતો હતી એ તારા દુશ્મન બન્યા છે યા ભાઈ આજ આ હું આ પણ નહોતી કરાવે છે પણ હતી પણ હતી પણ હતી 5 વર્ષથી આના જો ઢીઓ હાડા હાથની હાડા હાથ એની પણ હતી સ્લેમ આમ માતા બાતા શું કરે કે હજુ તારા ઢીવર ભોગવવું પડે એ પણ આ ઢીવર ભોગવવું ના પડવું ના ભોગવવું હોય તો શું કરવું પડે પણ હતી મને પડે પણ હતી એટલે શનિદેવ આવે ને શનિદેવ લોકો કે લોકો કહે કે હનુમાનજીના ઉપવાસ કરજો એટલે શનિદેવ મોને પણ એના કરતા હનુમાનજી વાયા વાયા આપણે કરીએ
પ્રભાવિત થાય, હનુમાનજી ભક્તિ કરો એટલે હનુમાનજી કરવાનું દબાવ, એના કરતો ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ શનિ મહારાજ ને તારા છું શનિવાર ના ઉપવાસ ચાલુ કર અને શનિ ને બહુ પ્રાર્થના કરજે, બહુ પ્રેમ કરજે, ભેટ કરજે અને એને જે સડે છે સડાવજે ભાઈ. હા ભાઈ, એટલે તારા જો 2.5 વાર તો નહીં પણ તારા 6 મહિના, 2 વર્ષ, 12 મહિના જેટલા ઓછા થાય એટલા તારા ઉપર જાય. તું જેટલી જબરી ભક્તિ કરે એટલું જબરું ઓછું થાય તારે. એમ ભાઈ તાર કોને તો કોણ બસાય કે હું શું બસ કે એ તાર તાર સુપાન હોતી હે ભાઈ, પાન હોતી તાર ઓ જો આજે કર્યા કરજી મહા કરજી વાજા. વ્યવહાર એવા હોય ને દેવના ખબર હોય તો દેવ મારો વ્યવહાર નહીં કરી શકે એટલે જોડામ જોડ કરતી હોય માતા, તકલીફો અલગ અલગ પ્રકારની આવતી હોય. એને ખબર છે કે નહીં થાય હોય એટલે જો એ થાય હોય તો મને કહી ના દે કોકના રીતે, કોઈ પણ રીતે. હે ભાઈ કારણ પછી જો ચોથી ફેરા લખવા મારે કોમા માં પડેલું, કોમા ના અંદર માં તમને સમર્યા 1 કિલો ચાવડા માં તમે મને ઉભો કર્યો જીવ તો લાગે કોળા માં લઈને આયા તો તમે ચાલતો તો એટલું દીધા રહેવા. અનિતાબેન સોલંકી ક્યાંથી આવો છો? અને શેમાં જોબ લાગી અત્યારે? પોલીસ ના. બરાબર, માતાજી માનતા થી? હા માડી માનતા. પોલીસ બનવાના તમે? એટલે બરાબર, માનતા માની અને પેલું જ અને બાળક બાબો બાબા નું અવતરણ થયું, ખોડા નું ખુંદનાર આપ્યો. બરાબર, એટલે આજે શું કરવા આવ્યો? અને માનતા પૂરી કરો. માની જોડે નામ લેવું? હા નામ લેવાનું. મંજૂર હશે માન નામ? હા માન નામ. બોલો બેન, તમે બોલો. હા હા મંજૂર. હા મંજૂર હશે. કૌશલ? કૌશલ. હા કૌશલ. માતાજી શું નામ આપ્યું? કૌશલ. કૌશલ, બરાબર. હેપી બર્થડે મારી. રામ રામ. રામ રામ.